सीआई खोड़िया छेला 61 वर्षथी गरवा गिरनारी परिक्रमानी अंदर माँ शिवरात्रिना मेलानी अंदर हरिहर चलावे छे। अमारे 2.5 किलोमीटरनी लाइन रोड पर कायदेसर जमवावाळी आयेली आवे छे। कलाके 6000 रोटली निकले, एक कलाकमां 6000 रोटली फुलका दड़ा थईने। વર્ષોથી અમને જે દાતાઓ દાન કાતું સીધું આપે છે, કોઈ લોટ આપતા હોય, કોઈ ખીચડી આપતા હોય, કોઈ ખાંડ આપતા હોય, કોઈ ઘી આપતા હોય, વડીલો જે હતા એને 1961થી ગરવા ગિરનારની અંદર પરિક્રમાની અંદર લાપસીને દાળ પેલાવેલા ચાલુ કરી, 1000 કિલો મરચાંનું અમે ભોણિયો મરચાંનું અથાણું કરીને આવ્યા। આજકાલે લાલ મરચાં સારા નહોતા આવતા એટલે લીલાનું કર્યું, નકર લાલ મરચાંનું ભોણિયું। આ જે ગાંઠિયા બનાવવામાં આવે છે સિંગ તેલમાં બનાવવામાં આવે, શુદ્ધ સિંગ તેલમાં। અત્યારે આ બનાવ્યા રાઈતે બનાવ્યા આજના છે, આજ સાંજે પૂરા થઈ જાય। શુદ્ધ ઘીની ગુંદી જે આઈટમ લાય એક જે કઈ મિષ્ટાન ને જે કઈ બનાવવાનું હોય એ રાતે બને। ગિરનારની પરિક્રમા હોય કે પછી મહાશિવરાત્રીનો તહેવાર હોય, મહાશિવરાત્રી પર ગિરનારની તળેટી એટલે કે ભવનાથ પરિસરની થોડીક ઝલક નિહાળીએ। ઘણા બધા સાધુ સંતો એમના ધૂણાનું સ્થાન રાખીને બેઠા હોય છે અને દર્શન આપે છે। દિવસ હોય કે રાત હોય અહીંયા ભીડ આટલી જ રહે છે। રાતના 11:30 થયા છે અને ભવનાથના મંદિરની તમે રોનક જોઈ શકો છો। અને સવારમાં ગિરનારના પર્વતનું દ્રશ્ય તમે નિહાળો તો એ તો કંઈક અલૌકિક જ લાગશે। આજુબાજુ ધર્મશાળા હોટેલ બધી જ વસ્તુ ફૂલ હોવાથી લોકો ધર્મશાળાની અગાસી પર પણ સુઈ જાય છે। શ્રી આઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અન્નક્ષેત્રની સેવા આપે છે। જમાડવા જેવું મોટું સુખ બીજું દુનિયામાં કોઈ નથી એ ભાવથી સેવા આપવાવાળા શ્રદ્ધાળુઓ એકદમ ધગસથી કામ કરે છે। આજના આ વિડીયોમાં મહાશિવરાત્રી નિમિત્તે યોજવામાં આવેલું અન્નક્ષેત્ર અને એનું મેનેજમેન્ટ પણ જોઈશું। મારું નામ છે જાદવભાઈ મોહનભાઈ કાકડિયા, સીઆઈ ખોડિયા રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના અમુક પ્રતિનિધિ પ્રમુખ છું। સીઆઈ ખોડિયા છેલ્લા 61 વર્ષથી ગરવા ગિરનારની પરિક્રમાની અંદર માં શિવરાત્રિના મેળાની અંદર હરિહર ચલાવે છે। વર્ષોથી અમને જે દાતાઓ દાન કાતું સીધું આપે છે, કોઈ લોટ આપતા હોય, કોઈ ખીચડી આપતા હોય, કોઈ ખાંડ આપતા હોય, કોઈ ઘી આપતા હોય, એ લોકો વર્ષોથી અમને કાતું સીધું આપે છે એ અમે પકાવીને અહીં યાત્રાળુને પ્રસાદ રૂપે પીરસવામાં આવે છે। પહેલી જ અમારે નાસ્તા હરિયરનો ને નાસ્તાનો ટાઈમ છે સવારે વહેલી સવારે 6 થી 9 ચા ગાંઠિયા ને મરચા 10:30 11 11 વાગે હરિયર ચાલુ થઈ જાય તો 3 વાગ્યા સુધી તો કન્ટિન્યુઅસ ચાલુ જ હોય। તે પછી કદાચ એવું લાગે કે લાઈનનું ચાલુ છે પ્રસાદ લેવાવાળા ભાઈ બહેનોની તો અમે હવે બુફે થઈ ગયો એટલે જમી લીધું હોય અને કાઉન્ટરે ઊભા રાખી દઈએ પાછું અમને ચાલુ રાખીએ છીએ। સીઆઈ ખોડિયા રાસમલ ચેરિટેબલ ટ્રસ્ટમાં ચા પાણીની વ્યવસ્થા 24 કલાક એમનો ચાલુ હોય છે। ગરવા ગિરનારની ગોદની અંદર આમાં તો સંતો મંતોનો બધાનો છે, 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે ગરવા ગિરનારની પરિક્રમાની અંદર। અમારા વડીલો 1961ની અંદર ગરવા ગિરનારની પરિક્રમા કરવા ગયેલા ત્યારે તો હાથે રાંધવાનું હતું, તો 5 જણા 6 જણા અમારે હતા, એ લોકોએ રસોઈ કરીને તૈયાર એની કરી તો 5 સંતો આવ્યા સાધુ લોકો, બેટા ભોજન કરીને કા હે, તો અમારા લોકોએ એ લોકોને બાપુને સંતોને ભોજન કરાવ્યું અને એ લોકોએ ખાધું તો 5-6 જણામાં 15 જણાએ ખાઈ લીધું। સંતો ગયા ત્યારે કહેતા ગયા બેટા ઇધર ટુકડે કી જરૂરત હે, એટલે અમારા વડીલો જે હતા એને 1961થી ગરવા ગિરનારની અંદર પરિક્રમાની અંદર લાપસીને દાળ પેલાવેલા ચાલુ કરી, પછી ગુંદી ગાંઠિયા ચણા ખીચડી બટેટાનું શાક એ વસ્તુ અમે પીરસતા। અત્યારના સમયની અંદર અમારે આધુનિક થઈ ગયું એટલે અમે બુફે કરી નાખ્યું, બોલું તો હું હતું કે અમારે 1.25 કલાક પંગત જમવા બેસે એટલે ઊભી થાય, 1.25 કલાક જે લોકોને પ્રસાદ લેવો છે એ તડકે ઊભા રહેતા, એના સમયને આધાર હાલીને અમે બુફે કરી નાખ્યું। જે કાંઈ બને છે અમારે શુદ્ધ ગોપાલ ઘી રાજકોટ ડેરીનું જ ઘી આવે, જે કાંઈ મિષ્ટાન અમારે બનાવવામાં આવે છે એ શુદ્ધ ઘીમાં જ બનાવવામાં આવે છે, બહેનો દ્વારા બનાવવામાં આવે, વેસણ ના બને ને, વેસણ આવે, ચોખ્ખું ઘી આવે, ખાંડ આવે, મરી મસાલા કાજુ કિસમિસ આવે। ભજન સાથે ચાલુ હાથે ચાલે અને મોઢું ચાલે ભગવાનના નામે લેવાય, મરચાનું ભોણિયું અમે રાજકોટથી કરી આવી છીએ, રાજકોટથી મરચા અને ગાજર અહીંયા ભેળવતા જાય અમે।
1000 કિલો મરચાનું અમે ભોણ્યો, મરચાનું અથાણું કરીને આવ્યા. આજકાલે લાલ મરચાં સારા નહોતા આવતા એટલે લીલાનું કર્યું, નકર લાલ મરચાંનું ભોણ્યું હોય. દેશી આપણે અથાણું કહે ને, એ રાયતા મરચાંનું. એ લોકો જે નાસ્તામાં બધા જમવા બેઠા હોય ને એ બધા એને એટલું દેવાનું. ખમા 500 કિલો ગાજર આવે, 1000 કિલો મરચાં, એની અંદર 200 કિલો લીંબુ, એ પછી બોરો ને એ બધું તો જુદું. આવા બેલર બધા ભરી આવીએ અમે, સમજ્યા? હા, આવા ટીપણા ભરી આવવાના 3-4. પરિક્રમાની અંદર તો જાજુ જોઈએ, અમારે અહીંયા ઓછું જોઈએ એટલું. હા, આ જે ગાંઠિયા બનાવવામાં આવે છે એ સિંગ તેલમાં બનાવવામાં આવે, શુદ્ધ સિંગ તેલમાં ગાંઠિયા બનાવે. ફરસાણ જે કાંઈ બને છે એ અમારે સિંગ તેલમાં બને, મિષ્ટાન જે કાંઈ બને છે એ શુદ્ધ ઘીમાં બને. રાજકોટ ડેરી ગોપાલનું ઘી આવે અમારે. કાલની તારીખમાં ગુંદી હે, કેટલા કિલો હશે? આપણે કિલાના ટન મોઢેની જ વાત કરવી પડે. આમાં ટન મોઢે, આમાં તો લાખોની સંખ્યામાં કિલો બિલો ન હાલે, ટન મોઢેની જ વાત. અત્યારે આ બનાવ્યા, આ રાઈતે બનાવ્યા, આજના છે, આજ સાંજે પૂરા થઈ જાય. આ ગુંદીની આવી, કાલે અમારે 3 ચોકી ભરેલી હતી. કાલે શુદ્ધ ઘીની ગુંદી, કાલની તારીખમાં ગુંદી બનાવેલી હતી. હવે લાડવા હાલ છે, જરા ચેક કરો આને. કોઈ અમારે મજૂર માણસો કોઈને પગાર દેવા, બધા અમારા 350-400 સુધી સભ્યો છે અમારા. રાતને દિવસ તન મન મહેનત એરવી કરે, એનાથી તો અમે ઉજરા છે. માતાજીની કૃપા તો છે જ, એની કૃપા વગેરે આ માણાનું કામ નથી. લાખોની સંખ્યામાં રિયાઝ કરવાનું, એની કૃપા હોય તો થાય, ઈશ્વરની કૃપા હોય તો જ થાય. આજ 60-60 વર્ષ ત્યાં જો હાલતું હોય, દિવસે દિવસે હવાયું થતું જતું હોય તો એની કૃપા હોય તો જ થાય. અમારે 1 સરકત જેટલો કાફલો હોય પરિક્રમાની અંદર. આજે યાત્રાળુ માનો ઝીણા બહુ, અહીંયા તો 5-5 દી ચાલુ હોય. અહીંનો ડિપાર્ટમેન્ટ અમારે જુદો હોય. પરિક્રમામાં અમારે આખું મંડળ પરિક્રમામાં જાય. 3 દિવસ ઝીણા બહુની મઢી અને અંતિમ 2 દિવસ બોર દેવી, 5-5 દી અમારે પરિક્રમામાં ચાલુ. અહીંયા 5-5 દી શિવરાતમાં ચાલુ હોય. આવો હવે એનો ઓલિયો આને ચોકી નીચે રાજ્ય કાંઈક હોય, ઈટું બીટું પ્રસાદ લેવાવાળાને પછી જરાક પૂછજો કે ભાઈ પ્રસાદમાં શું તમને લાગે, કઈ જગ્યાએ સારું લાગે છે, તમે એને પૂછજો. બરોબર, અમારે 1/2 કિલોમીટરની લાઈન રોડ ઉપર કાયદેસર જમવાવાળી આવેલી આવે છે. રોટલીનું મશીન હમણાં બંધ થયો, ટોક થયો, એટલે નકર ફૂલકા દડા થઈને અહીંયા કલાકે 6000 રોટલી નીકળે. 6000 રોટલી ફૂલકા દડા થઈને. પછી હવે અહીં છેલ્લે નીકળ્યો, 1 કલાકમાં 6000 રોટલી કમ્પ્લીટ થઈને નીકળે છે. ઓટોમેટિક મશીન છે. હલો મોટા પછી આ 1/2 કલાકે 100 કિલો નાયલોન ખમણ નીકળે અમારે. 2 બોઇલિંગ રહ્યા, 1/2 કલાકે 100 કિલો નાયલોન ખમણ નીકળે. આ રોટલીનું મશીન ચાલુ થઈ ગયું છે હમણાં, આપણે લઈ લઈ એમાં માથે વઘાર નાખતો જવાનો. ખમણ તમારે ચાલુ જ હોય? ખમણ ચાલુ, બધી આઈટમ લાય, એક જે કાંઈ મિષ્ટાન ને જે કાંઈ બનાવવાનું હોય એ રાતે બને, કોઈ આઈટમ વાસી નહીં. ખીચડી ગરમ ઉતરે, શાક ગરમ ઉતરે, રોટલી ગરમ ઉતરે, ખમણ ગરમ ઉતરે, ગરમા ગરમ દાળ બને છે. સરસ મજાની દાળ બને છે. કેટલા માણસ જમવાની બને છે? હા, એ કાંઈ નક્કી નથી રહેતું સાહેબ, કેટલા માણસો જમે. બરોબર, હા, એ કોઈ નક્કી જ નથી રહેતું અમારું. ચાલુ જ હોય, ચાલુ જ હોય, રાત દિવસ ચાલુ જ હોય. રાત Thank you.
આવી રીતે અલગ અલગ અન્ન ક્ષેત્રના વિડીયો જોવા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.